અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાં રહેશે તેવો ભરતસિંહને વિશ્વાસ છે. મોઢવાડિયા કોંગ્રેસ છોડશે તેવી અટકળો ખોટી પડશે આ વિશ્વાસ ભરતસિંહે વ્યક્ત કર્યો છે. લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને વધુ એક દિગ્ગજ નેતાએ અલવિદા કહ્યું છે અને બીજા એક કોંગ્રેસના કરંટ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અલવિદા કહી શકે તે પ્રકારની ચર્ચાઓ છે. આપણી સાથે હાલ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકી છે, વાત તેમની સાથે કરીશું. ભરતસિંહ, વધુ એક વખત સિલસિલો ચાલુ રહ્યો છે, જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસના એક બાદ એક નેતાઓ પક્ષને અલવિદા કહી રહ્યા છે, આપ કઈ રીતના જોઈ રહ્યા? મને એ સમજાતું નથી કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને 2022ની ચૂંટણીમાં 156 બેઠકો મળી, સરકાર રચાઈ, રાજ્યમાં એમની સરકાર છે, કેન્દ્રમાં એમની સરકાર છે, 26માંથી 26 લોકસભા એમની પાસે છે. કોઈ ગયા એ તો વાત મહત્ત્વની છે જ, પરંતુ એમને લઈ જવા માટે આટલો બધો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી શાને માટે કરે છે? અંદરથી અકળાઈ ગયા છે, કોઈ કાલ્પનિક ડરથી પીડિત છે, અને એટલા માટે કદાચ કોંગ્રેસમાંથી આગેવાનોને પોતાની પાર્ટીમાં લઈ જવા માટે શું કારણ હોઈ શકે? કોઈ વિચારધારાને આધીન, સિદ્ધાંતને કારણે? આપ કઈ રીતના જોઈ રહ્યા છો? કારણ કે આપ સંગઠનને પણ આપણે નજીકથી જોયું છે. ગત સપ્તાહની વાત કરી તો કોંગ્રેસના જે ચાલુ સાંસદ હતા, જેને કોંગ્રેસે લગભગ 5 વખત ટિકિટ આપી, તેઓ જોડાઈ ગયા પોતાના પુત્ર સાથે. વધુ એક વખત કોંગ્રેસના 2 નેતાઓ છે, તેમણે રાજીનામું આપ્યા. આજે અમરીશ દેરે રાજીનામું આપ્યું, જે કાર્યકારી પ્રમુખ છે. સમસ્યા ક્યાં આવી રહી છે આમાં? તેઓની કોઈ રજૂઆત છે કોંગ્રેસ પક્ષ તરફથી સાંભળવામાં નથી આવતું કે કોઈ સમાધાનકારી વલણ નથી અપનાવતું? મને લાગે છે કે ભૂતકાળનો જે અનુભવ, જ્યારે સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલ રાજ્યસભાની ચૂંટણી લડતા હતા, ત્યારે લગભગ 15 કરતાં વધારે ધારાસભ્યો પક્ષ છોડીને ગયા. ફરી ચૂંટણી આવી ત્યારે લગભગ 15 જેટલા હારી ગયા. એટલે ગુજરાતની પ્રજા ખૂબ શાણી છે, આવાગમન કરનારા નેતાઓને સારી રીતે ઓળખે છે, અને એ સંજોગોમાં એમના જવાના કારણો કોઈ નૈતિક મૂલ્યોના કારણે હોય, અથવા પ્રજાકીય સેવાના કારણે હોય, અથવા કોઈ ડરના કારણે હોય, અથવા કોઈ લાલચના કારણે હોય, અથવા પછી આમ જ ફ્લોટિંગ વોટરની જેમ પોતે ફ્લોટિંગ ધારાસભ્ય કે ફ્લોટિંગ આગેવાન છે, એ તો એ પોતે જ કહી શકે. સિનિયર નેતાઓ જઈ રહ્યા છે તો કોંગ્રેસની જે આવનારી પેઢી છે, જે નવા કાર્યકર્તાઓ તૈયાર થઈ રહ્યા છે, તેમને કેટલી અસર થશે? જો અર્જુનભાઈ મોઢવાડિયા છે, કોંગ્રેસના સાંસદ છે, તેઓએ અલવિદા કહી દીધી, યુવા પેઢી પર જે કોંગ્રેસની અર્જુનભાઈની ચર્ચા છે, અત્યારે અટકળો ચાલી રહી છે, તો મને લાગે છે કે અર્જુનભાઈને માટેની અટકળો ખોટી છે. અર્જુનભાઈ કોંગ્રેસના સિનિયર આગેવાન છે અને સ્વાભાવિક રીતે એ પક્ષ છોડવાના નથી, વારંવાર એમણે કહેલું છે, અને મારું પણ અંગત માનવું છે કે અર્જુનભાઈ કોંગ્રેસ છોડીને નહીં જાય. તો કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી આપણી સાથે જોડાયા હતા, જેમણે પણ કોંગ્રેસના જે નેતાઓ પક્ષ છોડીને જઈ રહ્યા છે તેની વિશે પોતાની પ્રતિક્રિયા આપી. કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.